નમસ્કાર, આઈસીબી 24 ન્યૂઝમાં હું છું આપની સાથે દીપક બારોટ. અને સમાચારો પર નજર કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વડોદરા શહેરથી. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી વેદાંત હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાનું ડિલિવરી બાદ મોત નિપજ્યું છે. આ મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર આક્ષેપો લગાવ્યા છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા સુલેમાની ચાલી નજીક આવેલા વેદાંત હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા નામે મીનાબેન ચુનારા કે જેઓની ગર્ભાવસ્થા દરમિયાન છેલ્લા 7 થી 8 મહિનાથી આ હોસ્પિટલમાં જ તેઓની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેઓને પીડા થતાં ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડિલિવરી બાદ મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ડૉક્ટર તેમજ હોસ્પિટલની નિષ્કાળજીને કારણે મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. આ પેશન્ટ મીનાબેન ચુનારા મારી ત્યાં આગળ છેલ્લા 7-8 મહિનાથી પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ લે છે. પેશન્ટને સારું છે. 9 મહિના સુધીની આજ રોજ સવારે 6:30 વાગે પેશન્ટ ડિલિવરી માટે આવી. પૂરા મહિના હતું, બધું સારું છે. પેશન્ટ સવારે 9 વાગે ડિલિવરી નોર્મલ ડિલિવરી થઈ ગઈ. પેશન્ટને સારું જ હતું, કશો પ્રોબ્લેમ નથી. બાળક બી આપી દીધેલું છે, બાળક બી સારું છે, એને પણ સારું હતું, બધું સરસ હતું. 10:30 ની આજુબાજુમાં એને થોડી ગભરામણ ચાલુ થઈ. સાચ ગભરામણ ચાલુ થઈ એટલે અમે જોયું કે ગભરામણ શા કારણે થાય છે. તેના ઘણા 2-3 કારણો હોય છે, કે બ્લીડિંગ થતું હોય છે, કંઈ બીજું થઈ થતું હોય છે. આ અમે જોયું, એમાંનું કોઈ કારણ હતું નહીં. પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટલે અમે એને ઓક્સિજન ચાલુ કર્યું, એને બોટલને તે બધું આપ્યું. બીપી બધું નોર્મલ હતું, એનું બધું જ બરાબર હતું આપણે જોયું, પણ તેમ છતાં એને શ્વાસ લેવામાં તકલીફ પડી. હવે શ્વાસ લેવામાં તકલીફ માટે અમે એન્ટીબાયોટિક જે રૂટીનમાં આપીએ છીએ બધું આપ્યું, બ્લીડિંગ કે કશું હતું નહીં. પણ તેમ છતાં બી બધું આપ્યા પછી પણ પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. હવે એને બ્લીડિંગનું કારણ કે કંઈ બીજા કારણ અમને દેખાયા નથી. એક કારણ એવું હોય છે કે જેના કારણે અમારી ભાષામાં એને એમ્બોલિઝમ કહીએ છીએ અમે લોકો, આવું થઈ શકે છે. એના માટે કોઈ અત્યારે ટ્રીટમેન્ટ આપણી પાસે હાલ છે નહીં. એના માટે જેટલું અમે આપવાનું બધું અમે આપી ચૂક્યા છીએ, પણ તેમ છતાં બી અમે પેશન્ટને સર્વાઈવ નથી કરી શક્યા. CPR આપ્યા હું જતો, કર્યું બધું જ કર્યું એનું. અમે લોકોએ જેટલું બી આપવાનું હોય ઇમરજન્સી ટ્રીટમેન્ટ, જેને અમે CPR કહીએ છીએ, આ બધું જ અમે આપ્યું, પણ તેમ છતાં અમે પેશન્ટને બચાવી ના શક્યા. અમુક જે કારણોમાં જે હોય છે એ કારણોમાં કોઈ હતા નહીં, પણ આ કારણ માટે અમે પોસ્ટમોર્ટમ માટે મેં કીધું, ના સગાને બી મેં સમજાવ્યું છે કે આપણે કારણ જાણવું જરૂરી છે કે શું છે. કારણ કે જે નોન કારણો છે એમાંનું કોઈ કારણ હતું નહીં. કારણ કે એ હોત તો તરત અમે કરી શક્યા, પણ આમાં આ એવું કારણ છે કે જેની કોઈ અત્યાર સુધી આપણી પાસે ટ્રીટમેન્ટ, પણ એને જાણવા માટે આપણે પોસ્ટમોર્ટમ કરાવવું પડે. અને હું કહું છું, જેને મેં લખી બી એમને આપ્યું છે કે આપણે પોસ્ટમોર્ટમ કરાવો જ, તો જ આપણને ખબર પડે. મેં જ કરાવી છે ભાઈ. ના ના, આ ઇમરજન્સી વસ્તુ છે, તમે કોઈ બી જગ્યાએ હો એને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવી પડે. એટલે એમાં હા હોય જ, આ રિસસિટેશન જે અમે લોકો કરીએ તો કોઈ બી જગ્યાએ હોય, દરેક હોસ્પિટલમાં હોય. વેક્યુમ ડિલિવરી ઇઝ અ નોર્મલ ડિલિવરી, વેક્યુમને એને સાથે કોઈ લેવા દેવા નથી. એ તો ના ના બિલકુલ નહીં. એ તો એ ક્યારે થાય કે નીચે એને વાગી જાય, કાં તો બાળકને કંઈ તકલીફ થાય, અથવા તો બ્લીડિંગ થાય, તો એમાં તો કોઈ કારણ જ નથી. બાળક બી હેલ્ધી છે, કોઈ એમાં તો કંઈ છે જ નહીં. અને વેક્યુમ તો લાસ્ટમાં અમે લોકો લગાવતા હોય છે, એન્ડમાં જ્યારે ડિલિવરી થતી હોય ત્યારે. એટલે એને તો એની સાથે કંઈ લેવા દેવા નથી. હું એ જ વસ્તુ કહું છું કે જે કારણો હોઈ શકે એમાંનું કોઈ કારણ હતું નહીં. હું એટલા માટે ફરીવાર કહું છું કે આ જે કોમ્પ્લિકેશન જે થાય છે, એમ્બોલિઝમ અમે જે કહીએ છીએ, જે હવા કે કંઈક બી અંદર ફેફસામાં પહોંચી જાય પોસ્ટ ડિલિવરી, નોર્મલ ડિલિવરી એવું નહીં, સીઝર પછી પણ થાય. એમને એમ હેલ્ધી માણસને પણ આવું થાય, જ્યારે પાણી પડવાનું ચાલુ થાય તો થઈ શકે. એની માટે પણ બીજી કોઈ ટ્રીટમેન્ટ જેટલું છે એટલું બધું જ આપી ચૂક્યા છે. બાકી બાળક હેલ્ધી છે, કશું જ નથી. બહુ રેરલી, કોઈ જ નથી હોસ્પિટલમાં, તો ક્યારેય જોયું નથી. ના, કોઈ જ નથી. પણ તો હવે કોમ્પ્લિકેશન કોઈ હોય, કોમ્પ્લિકેટેડ હોય. હવે હમણાં જ મહિના પહેલાં જ એક પેશન્ટ હતું જેમાં બાળક અંદર જ ખલાસ થઈ ગયું. એ તો હવે એટલે એવી રીતના આવે તો કોઈ એ નથી. ના ના બિલકુલ નહીં ભાઈ. તમે જુઓ તમારી અમારી આખી હિસ્ટ્રી છે, તમે યુ કેન સી ધ હોલ રજિસ્ટર, યુ કેન સી કેટલી ડિલિવરી થાય છે પર મંથ, કેટલા બચ્ચા આવે છે, એનું વજન શું છે, માની શું હાલત છે, તમે જોઈ શકો છો. એ તો કંઈ એવું છે ને, ભૂલ આ કુદરતી કોમ્પ્લિકેશન છે ભાઈ. આમાં કોઈ એનું છે નહીં, કોઈ ટ્રીટમેન્ટ અત્યાર સુધી તમે એમ્બોલિઝમનું શોધશો તો કોઈ એવી ટ્રીટમેન્ટ નથી. આઈડેન્ટિફાય કરીએ છીએ, ખબર આપણને પડી, એની ટ્રીટમેન્ટ આપો. પેશન્ટે જ એમાંથી બહાર આવવું પડે એના જેવું છે. હા, તો આપણને ખ્યાલ આવશે શું છે, આપણને ખબર પડશે ને શેના કારણે છે. ચોક્કસ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવવા દો, કશો જ વાંધો નથી. આઈ એમ રેડી ટુ આન્સર, એમાં કોઈ જ વાંધો નથી. બરાબર, ડૉક્ટર નીરવ શાહ. આજે હું 7 થી 8 મહિનાથી આ હોસ્પિટલની દવા કરું છું. હું પહેલાં 2-3 હોસ્પિટલો ફરી આવેલો, પણ એ વળી મને સારું લાગ્યું. તો મેં હોસ્પિટલમાં મેં મારા વાઈફને આજે 6 થી 8 મહિનાથી હું દવા કરું છું.
નહીં સારું બી થઈ ગયું. આજે 10 દિવસ માટે મને બોલાવતો હતા એ ઘડી, હું આવતો હતો મારા વાઇફને લઈને. હર 10 દિવસે મારે 4-5 હજાર રૂપિયા. આ વખતે આનું ઇન્જેક્શન છે, આ વખતે આ છે, હું એ બધું જ કર્યું. પછી મેં કીધું ડિલિવરી બી આવી શું કરીશ. પછી ડિલિવરીનો ટાઈમ થયો, આજે સવારે 7:30 વાગે હું લઈને આવ્યા અમે ઘડી. તો મેં બેઠા તો કહેજો ટાઈમ લાગશે બોલે 1/2 કલાક એટલે 9:30-9 ના અંદર ડિલિવરી થઈ જશે બોલે. મેં કહું સારું. પછી હું જરાક આમ કામ માટે ગયો, હું પાછો આવ્યો. આવ્યો એવો મારા ભાભીનો ફોન આવ્યો કે ડિલિવરી છોકરો આવ્યો છે બાબો. મેં કીધું બંધોની તબિયત કેવી છે, તો કે કમ્પ્લીટ છે. તો હું ઉપર ગયો, હું સિસ્ટરોને પૂછ્યું, હું સિસ્ટર બંધોની તબિયત કેવી છે, તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે, 3 કિલોનો બાબો છે કે છે. મેં કહું સારું. પછી હું એ એક વેક્યુમ ડિલિવરી કરી અમને કઈ, એ અમને જણાયું નથી, એમને નહીં જણાયું. ડોક્ટરની નિષ્કાળજી, મને તો એવું કીધું બહુ સારું છે, બરાબર છે, બહુ સારું છે સિસ્ટર ને. આજે હું સિસ્ટર ને જબરાનું બંધું. આપ જોઈ રહ્યા છો ICP 24 ન્યૂઝ. વધુ જાણકારી માટે સંપર્ક કરો 9624143950.